તમે હમણાં જે કમિટીની વખાણ કરીને એ કમિટીની રચના પણ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી રાજ્ય સરકારે હાઈ પાવર કમિશનની રચના કરી હતી અને એ હાઈ પાવર કમિશનની રચના જે સમિતિ છે એમણે અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે અને કોર્ટમાં જે કાંઈ હવે કોર્ટ કોર્ટનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયપાલિકાથી ઉપર કોઈ નથી. તમે એમ કહો છો કે શું થશે હવે? એ તો ના, આપણે જે કરવાનું હતું, ગૃહ મંત્રાલયે જે કરવાનું હતું, સરકારે જે કરવાનું વિધાનસભાની ચૂંટણી આવી હતી એટલા માટે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ત્યાંના સ્થાનિક આગેવાન કાંતિ અમૃતિયાને લોકોએ ચૂંટી કાઢ્યા છે. એટલા માટે કે જે કાદવ કીચડ હતું ને અંદર જે બાળકો અને બહેનો ખદબદતા હતા કદડાની અંદર, બ્રિજ તૂટ્યા પછી તો પહેલો ઠેકડો એ કાદવ કીચડમાં કોઈએ માર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ અમૃતિયાએ ઠેકડો માર્યો હતો અને ત્યાંથી એની ટીમે લોકોને બચાવ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીને કામ કર્યું છે. ત્યાંનું જે હેલ્થ સેન્ટર છે એમણે પણ કામ કર્યું છે. તમામ લોકોએ કામ કર્યું છે, પણ કોંગ્રેસ ત્યાં ગેરહાજર હતી. કોંગ્રેસને અત્યારે વાતોના વડા કરવા છે. કાંતિભાઈને યાદ કર્યા, કાંતિભાઈને યાદ કર્યા, પણ એ ગુજરાત પોલીસ ને કેમ યાદ ના કરી તમે? શૈલેષભાઈ, મેં સુરક્ષાની વાત કરી, એ ગુજરાત પોલીસ માટેની છે કે ગુજરાત પોલીસે પણ સારી કામગીરી, આમાં રાજકારણ નથી કરવું આપણે. એણે પણ સારી કામ, સંજયભાઈ આપની વાત મૂકો, સ્થાનિક લોકોએ પણ સારી કામગીરી કરી છે, કોંગ્રેસની ગેરહાજરી હતી, મેનેજમેન્ટની ટીમે કરી છે, સારી કામગીરી ત્યાંના લોકલ ફાયર સ્ટેશનના જવાનોએ કરી છે, સારી કામગીરી પોલીસના જવાનોએ કરી છે. અને કાંતિ અમૃતિયાએ જે કર્યું મને ખબર નથી પડતી કે આ લોકો આટલું બધું હુનર ક્યાંથી લાવે છે. જુઠ્ઠું બોલો, જોરથી બોલો, જાહેરમાં બોલો, ફરી વખત કહું છું કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી ઉભો અહીંયા. કોઈએ કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી ઉભો. મારા જે 135 ભાઈઓ જીવ ગુમાવ્યા છે ને એમને ભાઈ તરીકે ઉભો છું. અને તમને એક જ વાત કહેવા માંગુ છું, ગુજરાતની મંતવ્ય જોતી જનતાને એટલું કહેવા માંગુ છું, બોલી લો, તમે બોલી લો, પછી હું મારી વાત મૂકું છું. રાજનીતિ કરો છો અને પાણીમાંથી પૂડા કાઢો છો એટલે આ રાજનીતિ. બોલી લો તમે, હું મારી વાત પછી મૂકું છું. બિલકુલ 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 35 લોકોના મૃત્યુ થયા છે. બિલકુલ બિલકુલ સહાય ન કરો તો કાઈ. બિલકુલ 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 શૈલેષભાઈ, બિલકુલ બિલકુલ. એક મિનિટ બંને શાંત થઈ જશું. સંજયભાઈ, એક પણ વ્યક્તિને બચાવ્યો હશે ને તો ધન્ય ને પાત્ર છે. તો હજારો વંદન કોંગ્રેસ, લાખો વંદન એમને. કોંગ્રેસી નું નામ આપે કે જેને બચાવ કામગીરી કરી હોય, નામ આપે ડંકાની ચોર. અરે અમારી ત્યાંની આખી લોકલ ટીમ ત્યાં કામ કરી રહી છે. નામ આપો, અમે નામ જો કહીએ. અમારી જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ ના અનેક કાર્યકરો કામ કરી રહ્યા હતા. તેઓ કીચડમાં પડ્યા હતા અને એની અંદર તરવું પડ્યું હતું ને તરતા તરતા બધાને બચાવ્યા હતા. બચાવ કામગીરી મેં મારો મેસેજ આપી દીધો છે. લોકો છો તમે, મેં મારો મેસેજ આપી દીધો છે. YouTube પર વિડિયો સર્ચ કરવાની જનતાને છૂટ છે. મેં તો અપલોડ કરેલા નથી આ વિડિયો. શરમ આવી જોઈએ. શરમ તો પ્રજા જોઈને કહેશે ને. મેં મારા નંબર સાથે કીધું છે સાહેબ. તો પ્રજાએ જોયું એટલે તો કાંતિભાઈ અમૃતિયાને ચૂંટાયા છે. એટલા માટે જ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને એટલા માટે સારી કામગીરી કરી છે, ત્વરિત કામગીરી કરી છે. તમામ લોકોને જેલના સળિયાની પાછળ લગાવ્યા છે. તમામ લોકો ઉપર ગંભીરમાં ગંભીર કલમો લગાવી છે. એટલા માટે જ ત્યાં અમે ચૂંટાયા છીએ. અમે એમ નથી કહેતા કે અમે બધું સારું કરી દીધું. કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયતંત્ર ન્યાયતંત્રનું કામ કરશે અને આમાં જે દોષી થશે. બિલકુલ, બંને સ્ટેટમેન્ટ કરું છું. જીવ ગુમાવ્યા છે એની સામે આ લોકોને કડક સજા થવી જોઈએ. અને જો એ નહીં થાય તો અમે હજુ પણ લોકો વચ્ચે જઈશું, પ્રજા વચ્ચે જઈને આની અગત્યનું. તમે લોકો ક્યાં કરો છો? વાતો કરો છો, ખાલી વાતો કરો છો. અનેક બ્રિજ તૂટ્યા, કોઈએ ના પાડી. અરે આ ખોખરાનો બ્રિજ રહ્યો, એ લોકોના જામીન જગ્યા શું કર્યું તમે? એ લોકોના જામીન જગ્યા શું કર્યું? પહેલા તો આ બ્રિજ નહીં. પરંતુ મારે એ કેવું છે પાર્થભાઈ, કે આ કોંગ્રેસીઓને સમજાવો કે ક્યાંય કોઈના મૃત્યુ થયા હોય, જ્યાં જાનહાનિ થઈ હોય, કોઈની દીકરી મરી હોય, દીકરો મર્યો હોય, કોઈની મા મરી હોય, તો એમાં પણ રાજનીતિ કરે છે. રાજનીતિ બધી જ જગ્યાએ કરો છો ને, એટલા માટે જ તમે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ઝીરો થઈ ગયા છો. બિલકુલ, તો સંવેદના. બિલકુલ બિલકુલ.